अस्सलामु अलैकुम। धोरण 11 कम्प्यूटर चैप्टर नंबर 1 मल्टीमीडिया नो परिचय पार्ट 3। हूँ मंसूरी मिसबा। छेल्लो जे वीडियो आपणे जोयो तो एमां आपणे मल्टीमीडियाना घटक ध्वनि विशे जाणेलुं। आ वीडियोमां आपणे एना एक बीजा घटक विशे जाणवाना छे, જે છે ચિત્રો, ઇમેજ કે ગ્રાફિક્સ, બરાબર છે। મલ્ટીમીડિયાના ઘટકો એકવાર આપણે જોઈ લઈએ તો આપણા મલ્ટીમીડિયાના જે ઘટકો છે એ કયા છે કે ટેક્સ્ટ, વિડીયો, ઓડિયો, ગ્રાફિક્સ, એનિમેશન। એમાં આપણે ટેક્સ્ટ એટલે કે લખાણ પણ જોયું, એક આપણે જોયું ઓડિયો એટલે કે ધ્વનિ। એના પછી હવે આપણે આજે જોવાના છે ચિત્રો, ગ્રાફિક્સ કે ઇમેજ, બરાબર છે। હવે આપણે ચિત્ર વિશે આપણે જોઈએ તો નોર્મલ આપણે જેમ જોઈ ગયા કે મલ્ટીમીડિયામાં ઓડિયો એક મહત્ત્વનો ભાગ ભજવે છે, એવી જ રીતે ચિત્ર પણ રજૂઆત માટે સૌથી મહત્ત્વનો ભાગ ભજવે છે। જુઓ, સામાન્ય રીતે મલ્ટીમીડિયા રજૂઆતો ચિત્ર, ગ્રાફિક્સ, ઇમેજ આધારિત હોય છે। આગળ આપણે જોઈએ ચિત્ર દ્વારા રજૂ કરવામાં આવેલી માહિતી યાદ રાખવું અને સમજવી વધુ સરળ હોય છે। હવે આ તમને મુદ્દાથી ખબર પડી ગઈ હશે કે હું શું કહેવા માગું છું। આપણે જે વસ્તુ, તમને હું એક એક્ઝામ્પલ આપું કે તમે તમારું કંઈ ભણવાના રિલેટેડ ટોપિક પર કંઈ એક વૈજ્ઞાનિક જ એક સબ્જેક્ટ આપણે જોઈ લઈએ વિજ્ઞાનમાં, તો તમારી જે આકૃતિ હોય એ તમને દોરીને સમજાવે, એક પ્રકારનું ચિત્ર થયું, તો એ તમને વધારે સમજ પડી જાય વિજ્ઞાનના જે પણ તમારી સમજૂતી છે, થિયરી। તો એ પરથી તમે વિચારી શકો છો કે કોઈ પણ વસ્તુ સમજવા માટે, ધ્યાનથી યાદ રાખવા માટે અથવા તો કોઈ સામેને રજૂ કરવા માટે આપણે અગર કોઈ ચિત્ર યુઝ કરીએ તો સૌથી જલ્દી એ સમજી જશે, બરાબર ને। તો એ જ કહેવા માગે છે કે ચિત્ર દ્વારા રજૂ કરવામાં આવેલી માહિતી યાદ રાખવું અને સમજવું વધુ સરળ હોય છે, બરાબર છે। આગળ આપણે જોઈએ ચિત્ર માટે તો કે મલ્ટીમીડિયા વિનિયોગમાં ઉપયોગમાં લેવામાં આવતા ચિત્રો સ્કેનરની મદદથી ડિજિટલ સ્વરૂપમાં ફેરવવામાં આવેલી તસવીરો હોઈ શકે છે અથવા તો તેને કમ્પ્યુટર દ્વારા જ બનાવવામાં આવે છે, બરાબર છે। મલ્ટીમીડિયા વિનિયોગ એટલે કે મલ્ટીમીડિયા વિનિયોગ માટેની જે એપ્લિકેશન હોય, એટલે કે વિનિયોગ એટલે એપ્લિકેશન, એમાં ઉપયોગમાં લેવામાં આવતા ચિત્રો, જે પણ આપણે ચિત્રો વાપરીએ એ સ્કેનરની મદદથી ડિજિટલ સ્વરૂપમાં ફેરવવામાં આવે છે। ઇમ્પોર્ટન્ટ મુદ્દો છે, આ મુદ્દો ધ્યાન રાખજો। અને પછી તે એ જે તસવીરો લેવામાં આવેલી હોય છે સ્કેનરની મદદથી અથવા તો તેને આપણે કમ્પ્યુટર દ્વારા બનાવીએ છીએ। આગળ આપણે જોઈએ ચિત્રોનો સંગ્રહ કરવા કમ્પ્યુટર બે અલગ અલગ સ્વરૂપનો ઉપયોગ કરે છે, આ સૌથી ઇમ્પોર્ટન્ટ મુદ્દો છે, ધ્યાન રાખજો। હવે કયા છે બે સ્વરૂપ, તો આપણે જોઈએ બીટ મેપ કે રાસ્ટર, અને બીજું છે સદિશ ચિત્ર, વેક્ટર ગ્રાફિક। આ બંને વિશે આપણે વન બાય વન જોવાના છે, બરાબર છે। તો આપણે જોઈએ સૌથી પહેલાં બીટ મેપ કે રાસ્ટર વિશે, તો કમ્પ્યુટર બીટ મેપ કે રાસ્ટર ચિત્ર નામે ઓળખાતા પિક્સેલ નકશા મેપનો ઉપયોગ કરે છે। આ વસ્તુ પણ એકદમ તમારા માટે નોંધ છે કે તમે એક્ઝામમાં આ મુદ્દો પૂછાઈ શકે છે। પિક્સેલ એ સ્ક્રીન પર આવેલું એક નાનું ટપકું છે, પિક્સેલ મેપ, અને એના પછી આવે છે પિક્સેલ। હવે પિક્સેલ તમે અહીંયા તમને શું કહેવામાં આવ્યું છે, એક નાનું ટપકું। તમને હું થોડું ડીપમાં કહું પિક્સેલ માટે, તો તમે કોઈ ઇમેજને ઝૂમ કરીને જોશો ને તો તમને નાના 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 ટપકા દેખાશે, બરાબર છે। તો એ એક જે ટપકું હોય ને એમાં એક ટપકું, એને આ તમે કહેશો પિક્સલ, નાનું અમથું એક ટપકું, બરાબર છે। તો વિચારી લો એ ઇમેજમાં તો કેટલા બધા તમને ટપકા દેખાય, એ ઝૂમ કરો તો એ તમને ખબર પડે કે ઇમેજ કેટલા બધા પિક્સલની બનેલી છે, પડી સમજ। આગળ જોઈએ નકશો મેપ એ નાના એ આ ટપકાઓનો દ્વિપરિમાણીય શ્રેણી છે, બરાબર છે। આગળ આપણે જોઈએ કે આમ બીટ મેપ એ નાના નાના ટપકાઓનો એક સરળ શ્રેણી છે। તમને એક્ઝામમાં પૂછાશે કે નીચેનામાંથી કયો
એટ અપકાવનો દ્વિપરિમાણીય શ્રેણીક છે, તો એના માટે આ મુદ્દો યાદ રાખજો. બરાબર, આમ બીટ મેપ એ નાના નાના ટપકાઓનો એક સરળ શ્રેણીક છે. આગળ આપણે જોઈએ એમ બીટ મેપ માટે, તો કે જે કમ્પ્યુટરના સ્ક્રીન પર ચિત્રની રચના કરે છે, દરેક પિક્સલ તેમાં આવેલા રંગની કિંમત દર્શાવે છે. તમે જે ટપકું, જે પિક્સલ તમે જુઓ છો, તેમાં દરેક પિક્સલમાં એક કલરની કિંમત હોવાવેલી હોય છે. બરાબર છે, જ્યારે ચિત્રને સ્ક્રીન પર દર્શાવવામાં આવે છે, મોકલવામાં આવે છે, ત્યારે આ ચિત્ર વિગતોનું પિક્સલમાં રૂપાંતર કરવામાં આવે છે. બરાબર છે, આગળ આપણે જોઈએ, જ્યારે બીટ મેપ ચિત્રને વિસ્તૃત કરવામાં આવે છે ત્યારે તે ઝાંખું એટલે કે બ્લર થઈ જાય છે. બીટ મેપ દ્વારા જે ચિત્ર બનેલું હોય તમે એને ઝૂમ કરો ને તો એ ઝાંખું ઝાંખું એટલે કે બ્લર દેખાય. આ પણ ઇમ્પોર્ટન્ટ મુદ્દો છે, યાદ રાખજો. હવે આપણે જોઈએ સદિશ ચિત્ર એટલે કે વેક્ટર ગ્રાફિક માટે, તો કે સદિશ ચિત્ર વેક્ટર ગ્રાફિક નામના સ્વરૂપમાં ચિત્રને આપણે ગાણિતિક સમીકરણોના સ્વરૂપમાં સંગ્રહવામાં આવે છે. એટલે કે એમાં પિક્સલ નહીં હોય પણ એ ગાણિતિક સમીકરણો દ્વારા ચિત્ર બનેલું હશે. સદિશ ચિત્રો વિસ્તૃત કર્યા બાદ પણ પહેલાંના જેવા જ દેખાય છે, કારણ કે તેમાં વિગતોનો ગાણિતિક સમીકરણોના સ્વરૂપમાં સંગ્રહ કરવામાં આવ્યો હોય. એનો મતલબ એ કે આપણે જે મુદ્દો જોઈ ગયા છેલ્લો બીટ મેપની અંદર, કે જ્યારે સ્ક્રીન પર ત્યારે એને દર્શાવવામાં આવે છે ત્યારે તે સમીકરણોની પુનઃ ગણતરી કરવામાં આવે છે, અને એમાં શું થાય કે સ્ક્રીન પર બીટ મેપ અને સદિશ એમ બંને પ્રકારના ચિત્રો એક સમાન દેખાય છે. આગળ આપણે જોઈએ ચિત્ર ફાઇલના સ્વરૂપો. તમને એક બંને વિશે એક ડિફરન્સ કહી દઉં કે બીટ મેપમાં શું થાય કે ત્યારે તમે ચિત્રને ઝૂમ કરો, વિસ્તૃત કરો, તો એ બ્લર થઈ જાય. જ્યારે સદિશ ચિત્ર એવું થતું નથી, એમાં શું થાય તમારો ઝૂમ કરેલો ફોટો પણ ક્લિયર દેખાય, બ્લર થતો નથી. હવે આપણે ચિત્ર એટલે કે ઇમેજના ફાઇલ સ્વરૂપો જોઈ લઈએ. સૌથી પહેલું એણે આપ્યું છે BMP. કાલે મેં તમને સમજાવેલું કે દરેક પ્રકારને આપણે ઓળખવા માટે એના ફાઇલનો અનુલંબન એને આપ્યું છે એક્સટેન્શન ઇંગ્લિશમાં. એ વસ્તુ ઉપર આપણે ધ્યાન રાખવાનું, એ પ્રકારથી આપણે ખબર પડી જાય કે એ વસ્તુ શું છે, ચિત્ર છે, ઓડિયો છે, વિડીયો છે. તો આપણે ચિત્ર માટેના જે અલગ અલગ ફાઇલ સ્વરૂપો છે એ આપણે જોઈએ કે .BMP, એમાં ફાઇલનો પ્રકાર બીટમેપ ફાઇલ, એની સમજૂતીમાં શું આપ્યું છે કે બીટમેપ ડિજિટલ ચિત્રનો સંગ્રહ કરવા માટે સંકોચન રહિત ચિત્ર ફાઇલ, સંકોચન રહિત. પછી છે GIF, ફાઇલનો પ્રકાર ગ્રાફિકલ ઇન્ટરચેન્જ ફોર્મેટ ફાઇલ, આનું ફૂલ ફોર્મ પણ અહીંયા આપ્યું છે. અને સામે એની સમજૂતી છે લખાણ સાથે નાના ચિત્રો તથા વેબ ચિત્રો માટે સામાન્ય મર્યાદિત રંગોનો ઉપયોગ. આગળ જોઈએ .png, એમાં આપ્યું છે પોર્ટેબલ નેટવર્ક ગ્રાફિક, એનું ફૂલ ફોર્મ આપ્યું છે png નું. એની સમજૂતી જોઈએ તો કે વેબ ચિત્રોનો સંગ્રહ કરવા માટેનું સ્વરૂપ અને 32-bit એટલે કે 32 રંગોનું સમર્થન સપોર્ટ કરે છે, તે GIFનું સુધારેલું સ્વરૂપ છે. કોણ? તો કે png. મુદ્દો ધ્યાનમાં રાખજો, પૂછાઈ શકે. .jpg અને ફક્ત .jpg આ બંને સેમ છે, પણ એનું ફૂલફોર્મ આપણે જોઈ લઈએ, જોઈન્ટ ફોટોગ્રાફિક એક્સપર્ટ ગ્રુપ ચિત્ર ફાઇલ. અને એની સમજૂતીમાં જોઈએ તો કે ડિજિટલ કેમેરા દ્વારા ઉપયોગમાં લેવામાં આવતું સામાન્ય ચિત્ર ફાઇલ સ્વરૂપ, 24-bit રંગો સુધીનું સમર્થન. બરાબર છે, આગળ જોઈએ આપણે PSD, ફોટોશોપ ડોક્યુમેન્ટ, એટલે કે આ શું છે એની સમજૂતીમાં, તો કે એડોબ ફોટોશોપ દ્વારા બનાવવામાં આવેલ ફાઇલ. કઈ? તો કે .psd ફાઇલ. મુદ્દાઓ પરીક્ષા માટે અગત્યના છે, ધ્યાન રાખજો. .tif ટેગ્ડ ઇમેજ ફાઇલ, TIFનું ફૂલ ફોર્મ ધ્યાન રાખજો. અને એની સમજૂતી જોઈએ તો કે અત્યંત લવચીક, ફ્લેક્સિબલ અને પ્લેટફોર્મથી સ્વતંત્ર, પ્લેટફોર્મ ઇન્ડિપેન્ડન્ટ, અને હાલમાં બહોળા પ્રમાણમાં ઉપયોગમાં લેવાતું સ્વરૂપ. બરાબર છે, આટલા આ ફાઇલ સ્વરૂપો ધ્યાનમાં રાખજો ચિત્ર માટેના. આગળ આપણે જોઈએ કે GIF, .jpg, .png જેવા બીટમેપ ફાઇલ સ્વરૂપ સ્વયં સંકોચનની પદ્ધતિનો ઉપયોગ કરે છે, અગત્યનો મુદ્દો છે. પછી છે સ્કેનરનો ઉપયોગ કરી ચિત્ર સ્કેન કરી ડિજિટલ સ્વરૂપમાં પરિવર્તિત કરવામાં આવે છે. અને છેલ્લો મુદ્દો અગત્યનો કે ચિત્રમાં સુધારા વધારા કરવા એડોબ ફોટોશોપ, GIMP, માઇક્રોસોફ્ટ પેઇન્ટ અને અન્ય પ્રોગ્રામનો પણ ઉપયોગ કરી શકાય છે. એટલે તમે કોઈ ઇમેજમાં એડિટિંગ કરવા, હમણે તો તમે બહુ બધા જાણતા હશો જેના દ્વારા તમે ફોટો એડિટિંગ શીખી ગયા છો. ગૂગલ પર, પ્લે સ્ટોર પર બહુ જ બધા એપ તમને ખબર હશે કે જેના દ્વારા તમે ફોટો એડિટ કરી શકો છો. બરાબર ને, તો આટલા થયા તમારા ચિત્રના અગત્યના મુદ્દા. અને આ થયું આપણું
જે પણ મલ્ટીમીડિયાનો ઘટક છે આપણો ચિત્ર કે ઇમેજ ગ્રાફિક એના માટેના આટલા મુદ્દાઓ આ વિડીયોમાં આપણે જોયા અને બધા મુદ્દાઓ અગત્યના છે ધ્યાન રાખજો અને એક્ઝામમાં પૂછાઈ શકે છે અને આમાં તમને એવું આશા રાખું છું કે તમને સમજ પડી હશે આ બધા મુદ્દાઓ ધ્યાનમાં રાખજો અને એને તમારે જે પણ એના ફૂલ ફોર્મ છે એને પણ મગજમાં ઉતારજો અને આ વિડીયોમાં તમને સમજ પડી હશે અને વિડીયો જોવા બદલ તમારો આભાર.